એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. વાસણાના હિતેશા જાતે ગણેશજીની મૂર્તિ બનાવી ઘરે બિરાજમાન કરે છે. દર્શક મિત્રો, અત્યારે ગણેશ ચતુર્થીથી તે ગણેશ વિસર્જન સુધી એટલે કે 14 સુધી ગણનાયક ગણેશની સ્થાપના સૌ કોઈ લોકોએ ઘરે પંડાલોમાં કરી છે અને સૌ કોઈ ભક્તિભાવપૂર્વક તેની આરાધના કરતા આવ્યા છે. ગણેશજીની મૂર્તિ અને તેની પ્રાર્થના અને તેને લાવવાનો મહિમા તેમજ તેનો વિસર્જનનો મહિમા ખૂબ જ અનેરો છે. ખાસ કરીને સૌ પહેલાં તો પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ બનતી હતી, જેના કારણે પ્રદૂષણ અને પર્યાવરણને નુકસાન, એટલે કે પાણીમાં જ્યારે તેને વિસર્જિત કરવામાં આવતી હતી ત્યારે પર્યાવરણને નુકસાન થવાના સંભાવનાઓ વધી ગઈ હતી. આ પછી ધીમે ધીમે લોક જાગૃતિ દ્વારા ગણનાયક ગણેશજીની મૂર્તિઓ માટીની બનાવવામાં આવી રહી છે. આ માટીની ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન પણ સૌ કોઈ લોકો અલગ અલગ રીતે કરતા હોય છે. આજે આપણે એવા એક વ્યક્તિની વાત કરશું કે જેઓ છેલ્લા 40 વર્ષથી પોતાના ઘરે ગણેશજીની મૂર્તિ લાવી અને ગણનાયકની પ્રાર્થના કરી અને વિસર્જિત કરે છે. આ સમગ્ર આયોજનમાં તેમનો પરિવાર અને સૌ કોઈ લોકો તેમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. તો આપણે વાત કરીએ છીએ અમદાવાદના વાસણામાં રહેતા હિતેશભાઈ શાહની. હિતેશભાઈ શાહ છેલ્લા 40 વર્ષથી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે. તેઓને વિચાર આવ્યો કે આ ગણેશજીની મૂર્તિ આપણે માટીની પણ સાથે સાથે જાતે બનાવીને આ મૂર્તિનું પ્રસ્થાપિત કરીએ તો કેવું, અને પરિવારના સભ્યોએ પણ તેમનો સાથ આપ્યો. એટલે હિતેશભાઈ શાહ અને તેમનો પરિવાર છેલ્લા 11 વર્ષથી ઇકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિ જાતે બનાવે છે અને જાતે બનાવી તેને પ્રસ્થાપિત કરે છે. હું અમદાવાદથી હિતેશભાઈ શાહ આપના માટે માટીથી જાતે બનાવેલ ગણપતિજીની મૂર્તિ સાથે 5 મૂષકવાળું બેન્ડ તેવું ડેકોરેશન તથા શિવલિંગ પર શિવધારાનો જળાશય થાય તેવું ડેકોરેશન 2024ના વર્ષનું મેં વોટરફોલ સાથે રજૂ કર્યું છે. આ મારું 11મું વર્ષ છે જે જાતે શ્રીજીની પ્રતિમા તથા વિવિધ પ્રકારનું વોટરફોલનું વાળું ડેકોરેશન દર વર્ષે કરું છું. આપ દર્શક મિત્રોને વિડીયો જોઈ દર્શન કરશો તથા નવા જનરેશનના બાળકોને ગણપતિજીની માટીની મૂર્તિ ઘરે બનાવી તેની પ્રેરણા કરું છું અને માટીની બનાવેલી મૂર્તિનું વિસર્જન પણ આપના આંગણ તથા ટબ પ્લાસ્ટિકના ટબમાં તમે કરી શકો છો. હું આશા રાખું છું કે તમને બધાને વિડીયો ગમ્યો હશે અને આવતા વર્ષે આપનો ગણપતિની મૂર્તિ માટીથી બનાવશો તેવી આશા રાખું છું. બોલો ગણપતિ બાપ્પા મોરિયા. આ ગણેશજીની મૂર્તિની સાથે સાથે જ તેઓ પોતાના ઘરે આખો ગણેશ દરબાર, તેમાં મહાદેવાદિદેવ મહાદેવ તેમજ અન્ય મૂર્તિઓનું પણ તેઓ આયોજન કરે છે. આમ એક સુંદર વૈભવશાળી જાતે બનાવેલ મૂર્તિઓ અને તેમાં દુંદાળા દેવ ગણપતિની સ્થાપન અને તેમનો પરિવાર ગણેશજીનું સ્થાપનથી એટલે કે ગણેશ ચતુર્થીથી ઉત્સાહભેર પોતાના ઘરે જાતે બનાવેલા ગણેશનું સ્થાપન કરે છે. સૌ કોઈ લોકો તેને પરિવારના સભ્યો તેમજ આસપાસ રહેતા સૌ કોઈ લોકો ખૂબ જ ઉત્સાહથી તેમને વધાવે છે. આ ઉત્સાહથી વધાર્યા બાદ તેમના પ્રસ્થાપિત કરેલા ગણપતિની પૂજા અર્ચના વખતે પણ આસપાસના લોકો ખૂબ જ ઉત્સાહભેર આવે છે. ખાસ કરીને જ્યારે તેઓ પોતાની જાતે બનાવેલા ગણપતિની વાત કરે છે અને તે પણ ખાસ ઇકો ફ્રેન્ડલી માટીમાંથી બનાવેલા, ત્યારે સૌ કોઈ લોકો માટે આ એક પ્રેરણાનું રૂપ થાય છે. આમ હિતેશભાઈની આ પ્રેરણા એ ખરેખર નવા આવનારા સમય માટે એક માર્ગદર્શક બનશે. કારણ કે ગણેશજીની મૂર્તિ માટીની તો લાવવી જ, પરંતુ જે જાતે બનાવીને ગણેશજીની મૂર્તિનું પ્રસ્થાપિત કરવું એ ખૂબ જ ભક્તિ માટે એક ઊંડો રસ સાબિત થાય છે. સાથે સાથે જ નવી પેઢીને તેનું માર્ગદર્શન પણ મળે છે કે પૂજા પાઠમાં ખાસ કરીને ગણેશજીની મૂર્તિઓ જાતે બનાવવી, જેનાથી બાળકો તેમજ મોટેરાઓને પણ આ એક આદર્શરૂપ સાબિત થાય છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર્દા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.